नमस्कार विद्यार्थी मित्रों, शारदा संकुल संचालित स्वामी विवेकानंद विद्यालय ठासरा, मारू नाम जलपाजे प्रजापति। आज आपणे धोरण एक में विषय कलरव में पाठ त्रण अजब जेवी वात छे ते शीखीशू। पाठ त्रण अजब जेवी वात छे, आमा जो आपणी आँख, आपणुं नाक, कान, मोढुं, हाथ अने पग शुं शुं काम करे छे ते अहीं बतावामां आव्युं छे, ते आजे आपणे कविता द्वारा शीखीशुं। नानी मारी आँख ए जोती काक, काक ए ते केवी अजब जेवी वात छे। नाक मारू नानू ए सूंगे फूल मझानू, ए ते केवी अजब जेवी वात छे। नाना मारा कान ए सांभळे दईने ध्यान, ए ते केवी अजब जेवी वात छे। नानू मोढू मारू ए बोले सारू सारू, ए ते केवी अजब जेवी वात छे। नाना मारा हाथ ए ताड़ी पाड़े साथ, ए ते केवी अजब जेवी वात छे। पग मारा नाना ए चाले छाना माना, ए ते केवी अजब जेवी वात छे। मजा आवी ने बाळको, केटली सरस कविता छे। तेमां आपणे आँख, नाक, कान, मोढું, हाथ अने पग शुं काम करे छे ते आपणને બતાવવામાં આવ્યું છે। હવે આપણે પ્રશ્નના જવાબ આપો, તમારે પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો કયો પ્રશ્ન છે? આપણે શાના વડે જોઈએ છે? આપણે શાના વડે જોઈએ છીએ? હમણાં કવિતામાં જોયું ને, શાના વડે? આંખ વડે। કાન શું કામ કરે છે? ચલો બાળકો, જો તમારા કાન બંધ કરો બંને હાથથી। બહારનો અવાજ તમને સંભળાય છે? નથી સંભળાવતો? તો કાન શું કામ કરે છે? અવાજ સાંભળવાનું કામ કરે છે। આપણે તાળી શાનાથી પાડીએ છીએ? તો આપણે તાળી શાનાથી? હાથથી પાડીએ છીએ, બંને હાથથી। તો તમારે બોલવાનું છે બંને હાથથી। ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? તો ગીતમાં આંખ, નાક, કાન, મોઢું, હાથ અને પગની વાત કરવામાં આવી છે। અહીંયા શું લખ્યું છે? જોડકા જોડો। પહેલું ચિત્ર શાનું છે? આંખનું। તો આંખ શું કામ કરે છે? જોવાની। તો આપણે અહીંયા શું જોઈશું? ટીવી। તો અહીંયા આમ તમારે જોઈન્ટ કરવાનું છે। પછી અહીંયા શું છે? નાક। નાક શું કામ કરે? સૂંઘવાનું। તો શાના જોડે આવશે? ફૂલ જોડે જોઈન્ટ કરીશું। પછી આ કાન। કાન શું કામ કરે છે? સાંભળવાનું। તો આપણે અહીંયા સ્પીકર જોડે જોઈન્ટ કરીશું। હવે શું લખ્યું છે? વાંચો। તો તમારે અહીંયા વાંચવાનું છે। ન મ જ ન ન મ ન ગ ગ ન મ ન જ ગ જ ગ ન મ ન ન જ મ મ ગ ન। હવે અહીંયા શું લખ્યું છે? ઉદાહરણ મુજબ રંગ પૂરો। અહીંયા શું છે? ગ। તો તમારે આમ ચિત્રમાં ગ શોધીને તમારે આવો કલર પૂરવાનો છે। જો અહીંયા કલર પૂરવાનો ગ એકાઈ રહ્યો ગ, તો તમારે ગમાં કલર પૂરવાના છે। અહીંયા શું છે? મ।
તો તમારે મ શોધવાનો છે, મમાં આવો કલર પૂરવાનો છે, અહીંયા પૂરવાનો છે ને એક આ મમ કલર પૂરવાનો છે. પછી આ શું છે ન, તો તમારે ન શોધીને અહીંયા કલર પૂરવાનો છે. પછી અહીંયા શું છે જ, તો તમારે આવો જ શોધીને કલર પૂરવાના છે. શું લખ્યું છે વાંચો, શું લખ્યું છે ન મ ન ન મ મ ગ ન જ મ મ ન ન ન મ જ મ ન જ મ ગ ગ ન મ ગ જ મ. તમારે આમ વાંચવાના છે. પછી અહીંયા શું લખ્યું છે ઓળખો ને ગોળ કરો, તો અહીંયા શું છે ગ, તો તમારે અહીંયા ગ શોધીને શું કરવાનું છે ગોળ કરવાનું છે. પછી અહીંયા મ આપ્યું છે તો મ આવી રહ્યો, અહીંયા ગોળ કરવાનું છે એક આ છે ને અહીંયા તમારે શોધીને ગોળ કરવાનું છે. અહીંયા ન છે તો આ લાઈનમાં તમારે ન ન શોધીને ગોળ કરવાનું છે. અહીંયા શું છે જ, તો તમારે જ જ શોધીને ગોળ કરવાનું છે. વાંચો અને જોડો વાંચવાનું છે. શું લખ્યું છે ગ ઘનિકાનો ગા ન, આ લીટી છે ને શું કહીશું કાનો કહેવાય. ગ ઘનિકાનો ગા ન, તો આ લાઈનમાં ક્યાં છે ગાન આવી રહ્યું, ઘનિકાનો ગા ન, તો તમારે અહીંયા જોડવાનું છે. આ શું લખ્યું છે ન, નને કાનો ના મ, તો તમારે આ સામેની લાઈનમાં જોવાનું છે નામ ક્યાં લખ્યું છે આવી રહ્યું, તો તમારે આમ જોડવાનું છે. પછી જ, જને કાનો જા ગ, જાગ ક્યાં છે જો આવી રહ્યું આમ જોડીશું. મને કાનો મા ગ આવી રહ્યું, મા ગ, તો તમારે જોડવાનું છે. ગને કાનો ગાજ, ક્યાં છે ગાજ આવી રહ્યું નીચે, ગને કાનો ગા જ. જને કાનો જા ન આમ જોડીશું, જને કાનો જા ન. અહીંયા શું લખ્યું છે ટપકા જોડો અને લખો, અહીંયા શું કરવાનું છે તમારે ટપકા જોડવાના છે ને લખવાનું છે. અહીંયા પણ ટપકા જોડીને લખવાનું છે, અહીંયા ઘ લખવાનું છે ટપકા જોડીને, અહીંયા મ લખવાનું છે, અહીંયા ન લખવાનું છે ટપકા જોડીને. જો અહીંયા ટપકા જોડવાના છે, જ લખવાનો છે, અહીંયા ટપકા જોડીને ઘ લખવાનું છે. શું લખ્યું છે ઘ મ ન જ, તો તમારે અહીંયા ટપકા જોડીને ઘ લખવાનું છે, અહીંયા મ લખવાનું છે, અહીંયા ન લખવાનું છે ને અહીંયા જ લખવાનું છે. અહીંયા શું કરવાનું છે ટપકા જોડવાના છે. આને શું કહેવાય કાનો કહેવાશે. અહીંયા ગને કાનો ગા લખવાનો છે આ લાઈનમાં. પછી આ શું છે મને કાનો મા, તો તમારે આ લાઈનમાં મને કાનો મા લખવાનો છે. આ નને કાનો ના છે, તો તમારે આ લાઈનમાં શું લખવાનું છે નને કાનો ના. અહીંયા જને કાનો જ્યાં છે, તો તમારે આ લાઈનમાં શું લખવાનું છે જને કાનો જ્યાં લખવાનું છે. અહીંયા શું લખ્યું છે ખૂટતો અક્ષર લખો, આશાનું ચિત્ર છે નળનું ચિત્ર છે છે ને, તો તમારે અહીંયા અડ તો આપેલો છે, આગળ શું લખવાનું રહેશે ન, એટલે થઈ જશે ન અડ. આશાનું ચિત્ર છે પેન, અહીંયા પણ એકમાત્ર પે લખેલું છે, પાછળ તમારે ન લખવાનું છે, એટલે શું વંચાશે પેન. આશાનું ચિત્ર છે ભમરડાનું, અહીંયા ભ છે, તો વચ્ચે શું લખવાનું રહેશે મ. આ પતંગનું ચિત્ર છે, અહીંયા પતંગ, અહીંયા શું લખવાનું રહેશે ગ, એટલે શું વંચાશે પતંગ ગ. આશાનું ચિત્ર છે ગાજર, તો અહીંયા આપણે શું લખીશું ઘને કાનો ગા જ ર, એટલે તમારે અહીંયા ગા લખવાનું છે. આશાનું ચિત્ર છે જામફળનું, તો તમારે અહીંયા જને કાનો જા લખવાનો છે, એટલે શું વંચાશે જા મ ફ ડ. જો અહીંયા
दात जोड़का जोड़ो अँ शू है दात दात साना थी साफ करिए छे ब्रश थी तो तमारे आम जोड़वानु छे आ शू है नाक नाक साना थी साफ करिए छे रूमाल थी तो तमारे रूमाल जोड़े आम जोड़वा आ शू है नख नख साना थी साफ करिए छे नेल कटर थी कापीए छे ने एटले तमारे आम जोड़वानु छे आ शू है हाथ हाथ आपणे साना थी धोईए छे तो साबु थी तो तमारे आम साबु जोड़े जॉइंट करवानु छे। हवे जो जवाब आपो तमारे जवाब आपवाना छे तमे दात केवी रीते साफ करो छो तो तमे सानाथी साफ करो छो ब्रश थी तो तमारे शू कहेवानु छे अमे दात ब्रश थी साफ करीए छे। आपणे नख केम कापवा जोईए बोलो तो नख केम कापवा जोईए जो नख तो कापवा जोईए नख ना कापीए तो नखमां शू थाय कचरो भराई जाए अने पछी ए हाथे आपणे जमीए तो ए कचरो सामां जाए पेटमां जाए अने पेटमां जाए एटले आपणने शू थाय रोग थाय एटले आपणे नख कापवा जोईए। जो आपणे क्यारे क्यारे हाथ धोवा जोईए आपणे हाथ जमवा बेसीए तेनी पहेला आपणे शू करवू जोईए हाथ धोवा જોઈએ। આપણે બહારથી આવ્યા હોઈએ રમીને તો પણ આપણે હાથ ધોવા જોઈએ પછી આપણા હાથ ગંદા થયા હોય તો પણ આપણે હાથ ધોવા જોઈએ। છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ કારણ કે મોં આડે રૂમાલ રાખીએ તો આપણે જે છીંક ખાઈએ એ બીજા પર ઉડે નહીં। આપણને શરદી થઈ હોય ને આપણે છીંક ખાઈએ તો પછી આપ સામેવાળાને શું થાય ચેપ લાગે એટલા માટે આપણે છીંક ખાતી વખતે મોંવાડે શું કરવું જોઈએ રૂમાલ રાખવો જોઈએ। ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય છે ધોયેલા કપડાં પહેરીએ તો આપણને શું થાય છે આપણને રોગ થતો નથી ખરાબ કપડાં પહેરીએ તો આપણે સ્મેલ આવીએ સ્મેલ આપણને આવતી નથી એટલે આપણે રોજ ધોયેલા જ કપડાં પહેરવા જોઈએ। શરીર ગંદુ કેવી રીતે થાય તો શરીર ગંદુ કેવી રીતે થાય આપણે નહીએ નહીં આપણે સાબુથી ના નહીએ રોજ નાહવું પડે રોજ ના નહીએ તો પણ આપણું શરીર કેવું થાય ગંદુ થાય છે પછી આપણે દળમાં ધૂળમાં રમીએ તો પણ આપણું શરીર કેવું થઈ જાય છે ગંદુ। ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ ઘરનો કચરો આપણે ક્યાં નાખવો જોઈએ કચરાપેટીમાં ઘરનો કચરો આપણે કચરાપેટીમાં જ નાખવો જોઈએ। આપનું ઘર કોણ સ્વચ્છ રાખે છે આપનું ઘર આપણી મમ્મી આપણી બહેન બા દાદા બધા આપણું ઘર સ્વચ્છ રાખે છે। ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે આપણે શું કરવું જોઈએ રોજ સફાઈ કરવી જોઈએ કચરો વાળવો જોઈએ। તમે કચરાપેટી ક્યાં જોઈ છે તો તમે કચરાપેટી ક્યાં જોઈ છે તો તમે સ્કૂલમાં પછી ઘરની બહાર પછી તમારા ફળિયામાં બસ સ્ટેન્ડ જ્યાં તમે જોઈ હોય ત્યાં તમારે એ નામ તમારે બોલવાનું છે। મજા આવીને વિદ્યાર્થી મિત્રો બાય બાય।